આજે વેનસડે, વેનસડે એટલે કે બુધવાર. આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શીખવાનું છે ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધીસ ધેટ ધીસ એન્ડ ધોઝ. પહેલા બધાનું માઇક બંધ થઈ જાય. ઇમરાનભાઈ માઇક બંધ કરી દો. ચલો, આ ચાર ચીજ વડે આજે આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. મિત્રાજ માઇક બંધ કર બેટા. ચલો, આ ચાર ચીજ હા જોવી છે. કઈ ચાર ચીજ છે? જો ભાઈ અહીંયા જુઓ તો તમને તમારી સ્ક્રીન ઉપર હોલી ફેથ નો ફોટો દેખાય છે. આપણી જે બુક છે ને હોલી ફેથ, એનો ફોટો બધાને દેખાય છે. દેખાય છે ને? ચલો ઇમરાનભાઈ પરમાર માઇક ઓન કરો, મોહમ્મદ સાદ અને જવાબ આપ બેટા. દેખાય છે ફોટો? ચલો પહેલી લાઈન રીડ કરો મોહમ્મદ સાદ. પહેલી લાઈન કઈ છે? રીડ કર બેટા. This is a cat. બોલ. This is a cat. જો ભાઈ કેટ એક છે. કેટ એક જ છે ને? હા. અને નજીક છે કે દૂર? નજીક. તો આપણે શું લખ્યું? THIS. શું લખ્યું? THIS. જી, આ બધા બચ્ચાઓએ સાંભળવાનું છે. ખાલી પર મોહમ્મદ સાદ નહીં. ચલો મોહમ્મદ સાદ સેકન્ડ લાઈન રીડ કરતો બેટા. બીજું શું લાઈન છે? હવે ડોગ નજીક છે કે દૂર? નજીક છે. તો કેટ અને ડોગ બંને ચિત્રમાં સ્પેલિંગ માં શું ચેન્જીસ આવ્યો? ધીસ એન્ડ ધેટ નો આવ્યો કે નહીં? શેનો ચેન્જ આવ્યો? ધીસ અને ધેટ. નજીક હતું તો ધીસ, અને દૂર વહી ગયું તો ધેટ. અને કેટ ની જગ્યાએ ડોગ છે. ડોગ ની સ્પેલિંગ બોલતો મમ્મા સાથ. ડીઓજી ડોગ. અરે વાહ, વેલ ડન. ચલો હવે માઇક મ્યુટ કરી દે બેટા. આપણે મિત્રાજ થી વાત કરીએ. મિત્રાજ માઇક ઓન કર બેટા. બધાનું ધ્યાન જોવ્યો. મેં કોઈને બી પૂછીશ કે મિત્રાજ સાથે શું વાત કરી હતી, યા સાસ સાથે શું વાત કરી હતી. મિત્રાજ આ કપ વાળી લાઈન વાંચતો બેટા. કપ વાળી લાઈન રીડ કરતો મિત્રાજ. જી મિત્રાજ ને અવાજ આવે છે? વેરી ગુડ. ધીસ ઇઝ અ કપ. જો આપણે હમણાં બોલ્યા ને THISIS, એમ નહીં, આપણે એમ કહેવાનું THIS. ધીસ. બોલો બેટા. IS ઇઝ. IS. એ ફોર એ સાઉન્ડ્સ અ. કપ નજીક છે કે દૂર? જો તો મિત્રાજ કપ ની સ્પેલિંગ ની એકદમ બાજુમાં જ કપ રાખ્યો છે કે આગો છે? નજીક છે. તો શું આવ્યું? ધીસ કે ધેટ? ધીસ. વેલ ડન. ધીસ ઇઝ અ કપ. હવે નેક્સ્ટ લાઈન શું છે? રીડ કરતો મિત્રાજ. THAT ધેટ. બોલતો. THAT ધેટ. THAT ધેટ. IS ઇઝ. IS ઇઝ. અ. અ. પપ. પીયુપી પપ. પીયુપી પપ. ડોગી નું બેબી હોય ને એને પપ કહેવાય. શું કહેવાય? પપ. ડોગી નું બેબી હોય એને પપ કહેવાય. શું કહેવાય? પપ. વેરી ગુડ. ડોગ તો જો તો બેબી ડોગ ડોગ નું બેબી નજીક છે કે દૂર? દૂર.
દૂર છે. તો શું આવ્યું? ધેટ. શું આવ્યું? વેરી ગુડ. ચલો હવે આપણે વાત કરીએ ગોવાણી અલી હુસેન. મિત્રાજ માઇક બંધ કરી દે બેટા. યસ મિસ. બેટા નવ તીસરી લાઈન રીડ કરો. તીસરા પેરેગ્રાફમાં પહેલી લાઈન રીડ કરો તો બેટા. ત્રીજું પેરેગ્રાફ છે એમાં પહેલી લાઈન રીડ કરતો બેટા. ધીસ ઇઝ અ ટેબલ. ધીસ શું છે? ધીસ ધીસ ઇઝ અ ટેબલ. બોલ બેટા. ધીસ ઇઝ અ ટેબલ. વેરી ગુડ. જો ટેબલ નજદીક છે કે દૂર? નજદીક. નજદીક છે તો શું આવ્યું? ધીસ. વેરી ગુડ. ટેબલ ની સ્પેલિંગ બોલતો બેટા. અબ્બાસ અલી હુસેન, સોરી. TABLE ટેબલ. વેરી ગુડ. ચલો હવે ટેબલ ની નીચે કઈ લાઈન છે રીડ કરતો. This is a chair. એટલે that is a chair. વેરી ગુડ. ધેટ ની સ્પેલિંગ બોલતો બેટા. THAT. That. That is a table. શું થયું? That is a chair. Sorry બચ્ચા, that is a chair. Chair એટલે શું થાય? A chair. આગુ. Chair. Chair એટલે શું થાય? Chair. ખુરશી. અરે વાહ. અને that એટલે આગુ. That એટલે આગુ. વેરી ગુડ. જો ભાઈ આ એક પિક્ચર છે, આ એક પેજ છે આપણી બુકનું. આપણી જે હોલી ફેથ આવશે ને આપણને હતી ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, ખબર છે? એવી રીતે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં બી ઇન્શાલ્લાહ બહુ જલ્દી બધું નોર્મલ થશે ને વાતાવરણ. કોવિડથી આપણે ફ્રી થઈ જઈશું તો ઇન્શાલ્લાહ આપણે બુક સેટ લઈશું ને તો એમાં આપણને હોલી ફેથ આવશે. ને આ હોલી ફેથનું પિક્ચર છે આપણી જે બુક છે, આ એનું પિક્ચર છે. પણ હમણાં કોઈએ બુક નથી લેવાની. આ તો મિસ પાસે બુક હતી ને એટલે મિસે બુકના ફોટા મોકલ્યા છે તમને જોવા. બાકી કોઈએ બુક હમણાં લેવાની નથી. કોઈએ બુક સેટ લેવાની જીત કરવાની નથી. ચલો અલી હુસેન માઇક બંધ કરી દે બેટા. હવે આપણે કોનાથી વાત કરીએ? ફરાન મિયા. વાયસ ફરાન મિયા માઇક ઓન કરે. વાહેશ ફરાન મિયા પેલી લાઈન રીડ કરતો બેટા. સામ વાળી લાઈન શું છે? This is a cow. બોલ બેટા. બેટા ઇઝ ધ નથી બોલવાનું. ધીઝ ઇઝ અ. ધીઝ ઇઝ અ કાઉ. ધીઝ ઇઝ અ કાઉ. શું કહેવાનું છે? ધીઝ ઇઝ અ કાઉ. વેરી ગુડ. આ ગાય છે. આ ગાય છે. સોલંકી રાજુભાઈ માઇક બંધ કરે. આ ગાય છે. હવે નેક્સ્ટ પિક્ચર રીડ કરો બેટા ફરાન. નેક્સ્ટ પિક્ચર રીડ કરો ફરાન. That is an ox. બોલ બેટા. That is an ox. બોલ તો બેટા. પાછળથી જો તારા ભાઈ બેન અવાજ કરે છે એકદમ. તું અહીંયા ધ્યાન રાખ ને, રીડિંગ બરાબર કર. આપણું રીડિંગ બરાબર નથી. હા ફરાન, હું બોલું ઈ સાંભળ. ધેટ THAT. ધેટ. બોલ ફરાન. THAT. ધેટ. THAT. ધેટ. IS is. IS is. બોલ બેટા. IS ANN. ANN. OX ox. OX ox. That is an ox. There in the ox. Nahi, that. That is an ox.
વેરી ગુડ. હા ભાઈ, ટ્રાય કરી ફરાને. પેલું બળદ છે, પેલો બળદ છે. ફરાન ફરાન અહીંયા ધ્યાન આપ બેટા. આજે મેં હોલી ફેથ ના પિક્ચર છે ને હમણાં હું વોટ્સએપ ગ્રુપમાં મોકલીશ, તું આજે આ પેજ છે ને 3 ટાઈમ રીડ કરજે બેટા. ફરાન મને તારી રીડિંગ એકદમ ફાઇન જોઈએ. આપણને રીડિંગમાં બહુ મિસ્ટેક છે, તો રીડિંગ ફાઇન કરવા વાસ્તે આપણે શું કરવું પડશે? રોજ રીડિંગ કરવી પડશે, વાંચન કરશું તો જ આપણું વાંચન પાકું થશે ને. હા, તો મેં હમણાં છે ને વોટ્સએપ ગ્રુપમાં બધા ફોટા મોકલવાનું કહી સરસા મિસ ને. પછી આપણે રીડિંગ પણ કરવાનું છે. આ બધા બાળકો માટે છે, ખાલી ફરાન માટે નહીં. આ કોઈ એમ નહીં કે ફરાનને નથી આવડતું, આપણે બધા અહીંયા શીખવા જ બેઠા છે, એટલે બધાને રીડિંગ કરવાનું છે. આજનું હોમવર્ક જ એક કામ કરીએ, આપણે રીડિંગ કરી નાખીએ. આપણે ખબર છે લાઇબ્રેરી લેક્ચરમાં રીડિંગ કરતા હતા ને, લાઇબ્રેરી લેક્ચર હતા આપણા, એમાં આપણે વાંચન કરતા હતા, યાદ છે કોઈને? આપણને લાઇબ્રેરી વાળા મિસ એક બુક આપતા, આપણે વાંચન કરતા. આજે આપણે ઇંગ્લિશ નું હોમવર્ક છે ને, હોલી ફેસ્ટના 4 પેજ છે, એ આપણે રીડિંગ જ કરવાના છે. સૌથી સારું હોમવર્ક આપ્યું આજે, બરાબર ને? ચલો હવે તું માઇક બંધ કરી દે ફરાન, હવે આપણે વાત કરીએ. પરમાર સોરી સોરી સેલોટ અસ્પિયા, સેલોટ અસ્પિયા, સેલોટ અસ્પિયા માઇક ઓન કરે. સેલોટ ઇરફાનભાઈ માઇક ઓન કરે. અશ્વિયા ચલો, અશ્વિયા બેટા રીડિંગ કરતો. આ કયું પિક્ચર છે? પેલી લાઈન રીડ કરતો અશ્વિયા. અશ્વિયાને અવાજ આવે છે? નહીં. બરાબર કર બેટા, પેલા જો શું પિક્ચર છે, શું છે સ્પેલિંગ, બોલ બેટા. ધીસ, THIS, ધીસ, હું બોલું એમ બોલતો. હા, ધીર ઇઝ અ હેન્ડ, ધીર ઇઝ અ હેન્ડ, બોલતો. THIS, ધીસ, IS, ઇઝ, બોલ મારી સાથે 3 વખત. ધીસ ઇઝ અ હેન્ડ, ધીસ ઇઝ અ હેન્ડ, ધીસ ઇઝ અ હેન્ડ, બોલ તો બેટા. અશ્વિયાને અવાજ નથી પહોંચતી. ચલો આપણે હેન્ડ એટલે શું થાય? મરઘી. હેન્ડ એટલે શું થાય? મરઘી. આ મરઘી છે. ચલો અશ્વિયા માઇક બંધ કરી દે બેટા. ચલો પઠાણ ઝવેરિયા માઇક ઓન કરે. પઠાણ ઝવેરિયા ઈશાદ હુસેન પોતાનું માઇક ઓન કરે. અને ઝવેરિયા બેટા સેકન્ડ લાઈન રીડ કરતો, હેન્ડ ની નીચેની લીટી વાંચતો. બોલ વેરિયા. ધેટ ઇઝ અ એજ, ધેટ ઇઝ એન એગ. શું છે? ધેટ ઇઝ અ એજ, ધેટ ઇઝ એન એગ, ધેટ ઇઝ એન એગ. શું છે? એટ ઇઝ અ ટી. જો મારી સાથે સ્પેલિંગ બોલ. THAT, ધેટ, THATS, ISEs, ISEs, ASR, ANR, sorry, ANN, ANN, EGGL, EGGL, that is an egg, that is a cake. એક કહેવાય બેઠા એને. આ પેલું અંડું છે, પેલું અંડું છે. ચલો હવે આપણે માઇક બંધ કરી દઈએ. આપણે ચાવડા આયુષ થી વાત કરીએ. આયુષ પોતાનું માઇક ઓન કર બેટા. માઇક ઓન કર આયુષ. યુસરા માઇક બંધ કરે. હા આયુષ, પેલું પિક્ચર રીડ કરતો બેટા. પેલી લાઈન રીડ કર આયુષ. પેલી લાઈન રીડ કરો બેટા. This is a phone. Are they well done?
This is a pot. बोलो बेटा, this is a pot. आ पॉट એટલે જો મટકા જેવું દેખાય છે. પોટ એટલે શું થાય? બધા બચ્ચા લોકો ધ્યાન દે. આ પોટ એટલે શું થાય? મટકો હોય ને, મટકાનો શેપ નો એક હાંડો આવે મટકીનો, એને પોટ કહેવાય. શું કહેવાય? પોટ. ચલો, this is a pot. This is a pot. આ મટકો અથવા હાંડો છે. ચલો, નેક્સ્ટ લાઈન રીડ કરો બેટા. ઝુવેરિયા, બીજી લીટી વાંચો બેટા. ઝુવેરિયા, ઝુવેરિયાએ માઇક મ્યુટ કરી દીધું. ચલો, હા ઝુવેરિયા, બીજી લાઈન રીડ કર બેટા. ધેટ ઇઝ અ ટોપ. અરે વાહ, વેલ ડન. હા, ધેટ ઇઝ અ ટોપ. બોલ. ધેટ ઇઝ અ ટોપ. ધેટ ઇઝ અ ટોપ. બધા બચ્ચાએ મનમાં મારી સાથે આ લાઈન બોલવાની છે. ખાલી એકની સાથે વાત કરું એટલે એક જ બોલે એમ નહીં. માઇક અનમ્યુટ કર્યા વગર બધાએ આ લાઈન બોલવાની છે. સમજાય છે? તો બધા બોલો. ચલો, મનમાં અથવા માઇક ને અડ્યા વગર બોલવાનું છે. માઇક ઓન કરીને કોઈ નહીં બોલે. ધેટ ઇઝ અ ટોપ. ધેટ ઇઝ અ ટોપ. બોલ બેટા. તે ભપેલો ભમરડો છે. પેલો ભમરડો છે. આ પેલો ભમરડો છે. આ છે ને બેટા, ધીસમાં આવે, ધેટમાં પેલું આવે એટલે કે આગું છે, બરાબર ને? તો પેલો ભમરડો છે. ટોપ ને ગુજરાતીમાં ભમરડો કહેવાય. શું કહેવાય? ભમરડો. ચલો, હવે માઇક બંધ કરી દે ને. યુસરા માઇક ઓન કરે. કુરેશી, યુસરા, કુરેશી, યુસરા માઇક ઓન કરે. યુસરા, અવાજ આવે છે કુરેશી યુસરા? ચલો, કુરેશી યુસરા અવાજ નથી સાંભળી શકતા આપણે. તબ તક તાનિયા સાચિયાને પૂછે. સાચિયા, તાનિયા માઇક ઓન કરો. તાનિયા પોતાનું માઇક ઓન કરે. શું છે બેટા, રીડ કરો તો. તાનિયા, પેલી લાઈન રીડ કરો. નાય, ધીસ ઇઝ ક્યાં છે? જો તો બેટા, ઇઝ છે કે આર છે? નીરખીને જો. આઈએસ ઇઝ, આઈએસ ઇઝ વાપર્યો છે કે એ આર ઈ આર વાપર્યો છે? ઇઝ નથી બેટા. જો હું બોલું છું, ટી એચ ઈ એસ ઈ ધીસ. બોલો. હા, ધીસ. એને ધીસ કહેવાય. પ્રાણા ઉપર એ આર ઈ આર. આર હું જેમ બોલું છું એમ બોલો. બી ઓ વાય એસ, બોયઝ. વાય એસ, બોયઝ. ધીસ આર બોયઝ. ધીસ આર બોયઝ. ધીસ આર બોયઝ. જો અહીંયા શું બદલાઈ ગયું? ધીસ ની સ્પેલિંગ બદલાઈ ગઈ. આપણે અત્યાર સુધી જે શીખ્યા, ઈ ટી એચ આઈ એસ વાળું ધીસ હતું, અને એક જ વસ્તુ કે એક જ પ્રાણી કે એક જ ચીજ હતી. અહીંયા જો એક થી વધુ થઈ ગયું. કેટલા છે બોયઝ? બે છે. કેટલા છે? અને ધીસ ની, હા, અને ધીસ ની જગ્યાએ શું આવી ગયું? ધીસ. શું આવી ગયું? ધીસ. અને ઇઝ નું આર થઈ ગયું. ધીસ આર બોયઝ. ધીસ આર બોયઝ. આ છોકરાઓ છે. આ છોકરાઓ છે. ચલો, નેક્સ્ટ લાઈન રીડ કર બેટા. બીજી લીટી ને રીડ કર તો. ધીસ આર ગર્લ્સ. ધોસ આર ગર્લ્સ. ધોસ, નહીં બેટા, ગર્લ્સ. ધોસ આર ગર્લ્સ એટલે કે તેઓ છોકરીઓ છે. હા, તેઓ છોકરીઓ છે. જો એક છોકરી છે કે બે? બે.
અને નજીક છે કે દૂર? તો અહીંયા ધીસ ધો ધેટ જે આપણે વાપરતા હતા ધેટ એનું થઈ ગયું ધોસ, THOSE ધોસ. શું થઈ ગયું? H S E ધોસ. અને ઇઝ નું આ થઈ ગયું ધોઝ આર ગર્લ્સ, ધોઝ આર ગર્લ્સ. વેરી ગુડ. તેઓ છોકરીઓ છે. ચલો હવે આપણે નેક્સ્ટ કોનાથી વાત કરીએ. આપણે નેક્સ્ટ વાત કરીએ નકવી અલી અબ્બાસ. નકવી અલી અબ્બાસ કોણ છે? નકવી સમાના આવશે. નકવી સમાના છે ને? નકવી અલી અબ્બાસ માઇક ઓન કરે. અવાજ આવે છે અલી અબ્બાસ ને? નકવી, નકવી તમને અવાજ આવે છે? ઓકે ચલો આપણે નેક્સ્ટ વાત કરીએ. કુરેશી અનિક. કુરેશી અનિક કોણ છે? અનિક કુરેશી અબ્દુલ્લા. ઉમેરા અબ્દુલ્લા છે ને? કુરેશી ઉમેરા. ઓકે ઓકે ચલો ઉમેરા બેટા રીડ કર. તો આ શાનું પિક્ચર છે? પહેલું પિક્ચર, પહેલી લાઈન રીડ કર તો ઉમેરા. બેગ. પૂરી લાઈન રીડ કરો, પૂરી લાઈન વાંચો. These are bags. These are bags. These are bags. THESE these. THESE SE these. AREAR. AREAR. BAGS bags. આ બેગ છે. આ બેગો છે. આ બેગો છે. દેખાય છે કેટલા બેગ છે? જો તો ઉમેરા. બે. વેરી ગુડ. નજીક છે કે દૂર? નજીક. ચલો હવે નેક્સ્ટ પિક્ચર રીડ કર તો બેટા. નેક્સ્ટ શું લાઈન છે રીડ કર તો. Those are purses. શું છે? Those are purses. મમ્મી વાપરે ને પર્સ? મમ્મી વાપરે કે નહીં? તો એક છે કે ઘણા બધા છે? જો તો કેટલા પર્સ છે કે પર્સિસ છે? જો તો થ્રી. કેટલા છે? અને નજીક છે કે દૂર? દૂર. તો આપણે વાપરશું ધોસ. શું વાપરશું? અચ્છા હવે મારે છે ને ઉમેરા ખાલી એક જ પર્સ, મારી પાસે જે પર્સ છે ને, જેમ કે તમારી બેઠવાની જગ્યા અને મિસનું ટેબલ દૂર હોય છે, તો મિસનું બેગ ક્યાં હોય છે? મિસના ટેબલ ઉપર. તો એ એક જ બેગનું અગર મેં પૂછું અને તમારાથી આઘું છે, તો આપણે ધોસ વાપરશું કે ધેટ? તમારાથી આઘું છે અને એક જ પર્સ છે હો મારું, ધેટ વાપરશું કે ધોસ? અરે વાહ, વેલ ડન. કાલનો લેક્ચર યાદ છે તને એમ ને? આપણે વાપરશું અગર એક પર્સ મારાથી આઘું છે તો હું ત્યાં વાપરીશ ધેટ ઇઝ અ પર્સ. અને અહીં ત્રણ પર્સનું આપણે કહીએ છીએ ને અહીંયા પણ આઘા છે, તો આપણે કહીશું ધોઝ આર પર્સિસ. શું કહેશું? ધોઝ આર પર્સિસ. પેલા પર્સો છે. ચલો હવે આપણે નેક્સ્ટ કોનાથી વાત કરશું. ઉમેરા માઇક બંધ કરી દે બેટા. ઉમેરા માઇક ઓફ કરી દે. હવે આપણે કુરેશી સહદ થી વાત કરશું. સહદ માઇક ઓન કર બેટા. રીડ કર બેટા, પહેલી લાઈન રીડ કર તો. ઇઝ આર કાઉ. કાઉ છે કે કાઉન્ટ છે? જો તો કાઉન્ટ. વેરી ગુડ. એસ છે ને પાછળ? હા. તો ધીઝ આર કાઉન્ટ. ધીઝ આર કાઉન્ટ. આ ગાયો છે. આ ગાયો છે. અચ્છા હવે છે ને
હવે છે ને હું સેકન્ડ ફ્લોરે છું, હું બીજા માળે છું, અને જે ગાય છે ને એ નીચે મારા પાર્કિંગ એરિયામાં છે, મારી બિલ્ડિંગના પાર્કિંગમાં, અને એક જ ગાય ઊભી છે. તો હું ધીસ વાપરીશ, ધોધ વાપરીશ કે પછી ધેટ વાપરીશ? એક જ ગાય છે, અને એ પણ મારાથી ખૂબ આગી છે, તો હું શું વાપરીશ? પાકું? હા પાકું. ચલો બચ્ચા લો, કોણ કહેશે મને કોને સાચો જવાબ ખબર છે? માઇક અનમ્યુટ કરો ને કહો તો મને, કોણ કહેશે? કોણે કીધું આ? આ મને મિત્રાજે કહ્યું, યુસરાએ કહ્યું. શું આવે સાંભળ સહજ, શું આવ્યું બોલો તો બચ્ચા લો. જો કોઈ સર માઇક બંધ કરી દો, નહીં ધોજ નથી, પેલા માઇક બંધ કરી દો બધા, સહજ ને છોડીને. જો સહજ કોઈ એક જણ, આપણે એમાં જે બધા બોલ્યા ને એમાંથી એક જણ ધેટ બોલ્યું, એક જ ગાય છે અને મારાથી દૂર છે, તો શું આવ્યું? ધેટ. શું આવ્યું? કેમ કે આપણે એક જ ગાયનું છે આપણી આજુબાજુમાં અવલોકન, અને એ પણ આપણાથી દૂર છે, આપણાથી આગી છે, તો આપણે વાપર્યું ધેટ ઇઝ અ કાઉ. અને અહીંયા બે કાઉન્ટ છે, અને અહીંયા બે કાઉન્ટ છે, અને એ આપણાથી નજીક છે, તો વાપરશું ધીઝ આર કાઉન્ટ. ધીઝ આર કાઉન્ટ. ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર રીડ કર, તો નેક્સ્ટ લાઈન વાંચતો બેટા કઈ છે? ધોઝ ઇઝ અ ઇઝ છે રોઝ. નહીં નહીં, ઇઝ છે કે આર? ઇઝો તો પેલા આર. વેરી ગુડ. ક્લોઝ આર ક્રાઉન. ક્લોઝ એને શું કહેવાય? ક્લોઝ. ક્રોસ. ક્લોઝ આર ક્રોસ. ક્લોઝ આર ક્રોસ. ક્લોઝ એટલે શું? ઈ કે તો ગુજરાતીમાં શું થાય? ક્લો નું ગુજરાતી. અરે વાહ, કાગડો છે કે કાગડા? કાગડા. અને એક છે કે એક થી વધુ? બે. અરે નજીક છે કે દૂર? જો તો દૂર. તો આપણે ખાલી જગ્યા માં આગળ પૂછીએ કે ખાલી જગ્યા આર ક્લોઝ, અને પિક્ચર આખું છે, તો આપણે દીસ લખશું કે ધોઝ? ધોઝ. વેલ ડન. બધાને સંભળાય છે ને? બધાએ સાંભળવાનું છે, ખાલી સહદ નહીં. ચલો હવે આપણે સહદ માઇક બંધ કરી દે બેટા. હવે આપણે વાત કરીએ બેલીમ મુનાફ, એટલે કે બેલીમ અયાન થી વાત કરીએ. બેલીમ અયાન માઇક ઓન કર બેટા. યસ મિસ. ચલો લાઈન રીડ કરતો બેટા, પહેલી લીટી વાંચતો. પહેલી લીટી વાંચ અયાન. ટી એસ ઇ એસ ઇ એ ધીસ. ધી. પછી એ. હાંજી. એ આર ઇ આર. એ આર ઇ આર. આર ઓ એક્સ. બી ઓ એક્સ ઇ એક્સ. બી ઓ એક્સ ઇ એસ. બી ઓ એક્સ ઇ એસ. બોક્સિસ. બી ઓ એક્સ ઇ એસ. ઇ એસ. બોક્સિસ. બોક્સિસ તો ગુજરાતી શું થાય યાદ છે? બોક્સિસ એટલે ગુજરાતીમાં શું થાય? બોક્સ. આપણે બધા ખોખા નથી આવતા કાર્ટૂન ના, જેમાં બિસ્કિટ ના બધા મોટા મોટા દુકાને પડ્યા હોય છે, જો ને બ્રાઉન કલર ના બોક્સ. એને બોક્સિસ કહેવાય. ધીસ આર બોક્સિસ. આ બોક્સો છે, આ બોક્સિસ છે, અથવા તો આ ખોખા છે. ચલો હવે નેક્સ્ટ લાઈન રીડ કરતો બેટા, બીજી લીટી રીડ કર. ટી એસ ઓ એસ ઇ એ આર. ટોસ. ટોસ. એ ઓ એસ ઇ એ ઓ રાહું એફ ઓ એફ ઇ એસ. વેલ ડન. હવે આને એક સાથે બોલ. ટોઝ આર ફોક્સિસ. ટોઝ આર ફોક્સિસ. અચ્છા ફોક્સ એટલે શું? હે ફોક્સ એટલે શું થાય ખબર છે?
પિક્ચર. અરે વાહ, દેખાય છે પિક્ચર માં? હા. કેટલા છે, કાઉન્ટ કરતો. બે મિસ 2. કેટલા છે? 2. 2. તો આપણે અહીં કહીશું ધોઝ આર ફોક્સીસ. બોલો બેટા. ધોઝ આર ફોક્સીસ. ધોઝ આર ફોક્સીસ. ત્યાં અથવા તો પેલા શિયાળો છે. ત્યાં અથવા તો દિયા શિયાળો શિયાળો છે. વેરી ગુડ. ચલો અહીં આપણે આજે જે આ હોલીફેટના 4 પેજીસ છે ને એ ફિનિશ થાય છે. પણ આજે આપણે જે અહીંયા હોમવર્ક છે ને એ એવરી વિથ ધીઝ ધેટ ધીઝ એન્ડ ધોઝ છે. પણ આપણે અહીં મેં તમને આન્સર સોલ્વ કરાવી દઉં, તો બધા બુક અને પેન્સિલ લઈ લે. બધા બુક પેન્સિલ લઈ લે. ચલો લીધી બધા બુક પેન્સિલ. ચલો મેં લાઈન શરૂ કરું. હમણાં આપણે ગુજરાતી લેક્ચરમાં બુક પેન્સિલ લીધી હતી, તો પાછી શું કામ રાખી દીધી? બુક અને પેન્સિલ પાસે લઈને જ બેઠવાનું છે. લઈ લીધી બધાએ? કોણ માઇક? બધાએ લઈ લીધી? ખાલી એક જ લીધી યુસરા હે ને, બાકી બધા ક્યાં છે? લઈ લીધી. ચલો વેરી ગુડ. અરે વાહ, ઇમરાનભાઈ વેરી ગુડ. ચલો હજી અલી હુસેન, ફરાન એ લોકો નથી લીધી. આયુષ ફટાફટ બુક પેન્સિલ લ્યો. ચલો હવે માઇક બંધ કરી દો. વેરી ગુડ. ચલો માઇક બંધ કરી દો બધા મિત્રાજ. વેરી ગુડ. ચલો હવે અહીં મેં બોલું છું અને તમારે રોજની જેમ ખાલી જવાબ જ લખવાનો છે, આખી લીટી લખવાની નથી. ચલો ધેટ ઇઝ અ ચેર, પેલી જે ખાલી જગ્યા છે ને એમાં ધેટ આવશે. લખો, ખાલી તમારે જવાબ લખવાનો છે. ટી એચ એ ટી ધેટ. ધેટ ઇઝ અ ચેર. ધેટ ઇઝ અ ચેર. લખી બધાએ ધેટ. ચલો બીજી ખાલી જગ્યા છે. ધેટ ઇઝ અ પપ, એટલે કે બીજામાં બી ધેટ જ આવશે. ટી એચ એ ટી ધેટ. ધેટ ઇઝ અ પપ. લખ્યું. ચલો ત્રીજી ખાલી જગ્યા છે. ધીસ ઇઝ અ ટેબલ, તમારે ખાલી ટી એચ આઈ એસ ધીસ જવાબ જ લખવાના છે. ધીસ ઇઝ અ ટેબલ. લખ્યું ધીસ. ચોથી ખાલી જગ્યા. ધોઝ આર ફોક્સીસ, ટી એચ ઓ એસ ઇ ધોઝ. ધોઝ આર ફોક્સીસ. લખ્યું બધાએ ધોઝ. હવે ફિફ્થ ખાલી જગ્યા, પાંચમી ખાલી જગ્યા છે. ધીઝ આર કાઉસ, ટી એચ ઇ એસ ઇ ધીઝ. ધીઝ આર કાઉસ. લખ્યું વધી ગયું. હવે છઠ્ઠી ખાલી જગ્યા છે. ધીઝ ઇઝ અ કપ, ટી એચ આઈ એસ ટી. લખ્યું બધું? હા બેટા, ઊભી છું. ટી એચ આઈ એસ ધીઝ. ધીઝ ઇઝ અ કપ. તમારે ખાલી ટી એચ આઈ એસ જ લખવાનું છે, આખી લીટી લખવાની નથી. તમને વોટ્સઅપ પર મોકલાવે ને ત્યારે કોપી કરજો. અત્યારે ખાલી આન્સર જ કમ્પ્લીટ કરી લ્યો. આપણી એપ બી જે વિધાઉટ આન્સર છે એ આન્સરની સાથે થઈ જાય. તો 6 થઈ ગઈ બધાને. 7 માં લખો ધીઝ આર ફ્રોક્સ, ટી એચ ઈ એસ ઈ ધીઝ. ધીઝ આર ફ્રોક્સ.
THESEDs. હવે 8 માં લખીએ THESEDs આર બોક્સિસ. 8 માં લખો these are boxes. લખાય છે ને? ના ના ઉઘાડ્યો. હા જી. ફરીથી મેં સેવન્થ બોલું છું. ધીઝ આર ફ્રોગ્સ. સેવન માં આવશે ધીઝ આર ફ્રોગ્સ. એટ માં આવશે ધીઝ આર બોક્સિસ. એટ માં આવશે ધીઝ આર બોક્સિસ. હા જી જી, હવે દેખાય છે? હા હવે આવી ગયું ને? હા બેટા એક મિનિટ, હવે બધાને બતાશું. બતાવી છે ઓકે. જી બેટા હવે આવશે. જો આવ્યું 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 ને? ચાલો. હાજી હાજી, સોરી. હવે આપણે એટ લખી નાખ્યું ધીઝ આર બોક્સિસ. તાનિયા માઇક બંધ કર. તાનિયા માઇક બંધ કરી દે. વેરી ગુડ. ચલો એટ માં આવ્યું ધીઝ આર બોક્સિસ. નાઇન માં આવશે ધેટ ઇઝ અ ડોગ. THAT ધેટ. ધેટ ઇઝ અ ડોગ. ટેન્થ માં આવશે ધીઝ ઇઝ અ કેટ. THIS this. This is a cat. Renick logging. This is a cat. લખ્યું બેટા? હા. 11 માં આવશે ધોઝ. THOST ધોઝ. ધોઝ આર ક્રોસ. ચલો હવે ફટાફટ લખવાની છે બધાએ. 12 માં આવશે ધોઝ. THOST ધોઝ. 2 are horses. લખાય છે બધાને જલ્દી જલ્દી? 13 માં આવશે ધેટ ઇઝ એન ઓક્સ. સોરી ધેટ ઇઝ એન ઓક્સ. 14 માં આવશે ધીઝ ઇઝ અ કાઉ. 14 માં લખવાનું છે ધીઝ ઇઝ અ. બેટા મેં વોટ્સઅપ માં ફોટા મોકલી દઈશ. અત્યારે તમારાથી પોસિબલ હોય એટલું લખો. ઓકે? તો કોઈએ જલ્દી એટલે કે ઘાય કરવાની નથી. 14 માં આવશે ધીઝ ઇઝ અ કાઉ એટલે કે 14 માં આવશે ધીઝ. તો 15 માં આપણે લખશું ધીઝ આર બોયઝ. ધીઝ આર બોયઝ. 15 માં લખવાનું છે ધીઝ. માઇક બંધ કરી દે અનાસ. 16 માં લખવાનું છે ધીઝ ઇઝ અ હેન. THIS ધીઝ. 18 માં લખવાનું છે ધોઝ આર ગર્લ્સ. 1818 માં લખવાનું. 17 માં લખવાનું છે ધોઝ આર ગર્લ્સ. 18 માં લખવાનું છે ધેટ ઇઝ એન એગ. THAT ધેટ. 19 માં લખવાનું છે ધીઝ આર બેગ્સ. અને 20 માં લખવાનું છે ધેટ ઇઝ અ ટોપ. આજે આપણું હોમવર્ક છે એવરી વન ટાઈમ. પણ હું તમને ફોટા વોટ્સઅપમાં મોકલાવું છું થોડી વારમાં. ઓકે? તો આજે જે આપણે ઇંગ્લિશનું શીખ્યા ને એને ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધીઝ ધેટ ધીઝ એન્ડ ધોઝ કહેવાય. શું કહેવાય બચ્ચા લોક? કોણ કહેશે?
બોલો બેટા, બોલ અલી હુસેન, શું કહેવાય? These and those. Oh, these, that, these and those. આજે આપણે આ ચાર તરહની ખાલી જગ્યા, ચાર ચીજ વડે ખાલી જગ્યા કેમ પૂરાય એ શીખ્યા. સમજાઈ ગયું? તો બધાને પિક્ચર્સ ના ક્લિયર છે? હોલીફેટ ના પણ ફોટા મોકલાવું છું અને આ બુક ના પણ ફોટા મોકલાવું છું. આજે હોમવર્કમાં આપણે હોલીફેટના ચાર પેજની જ રીડિંગ કરવાની છે, કોઈએ રાઇટિંગ હોમવર્ક નથી. આજે હોલીફેટના જે હું ચાર પિક્ચર મોકલાવું ને એ જ રીડિંગ કરવાના છે. આપણે લાઇબ્રેરીનો પીરિયડ ખબર છે ને, ઇંગ્લિશ લાઇબ્રેરી શાહીન મિસ કરાવતા વાંચનની, એવી રીતે આજ આપણે વાંચન જ કરવાનું છે. સમજાઈ ગયું બધાને? કેટલી વાર? થ્રી ટાઈમ રીડિંગ કરવાની છે. થ્રી ટાઈમ્સ કેટલી વાર? આજે લેખિત માં હોમવર્ક કઈ જ નથી. મેં હોલી ફેટ ના વેલકમ બધા ખુશ થઈ ગયા ને? બધા ખુશ.